રાજકોટમાં મેટોડા જીઆઈડીસીમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે. ચોરીને અંજામ આપનારી નાયડુ ગેંગ ઝડપાઈ છે. આ નાયડુ ગેંગના 3 સાગરીતોની ધરપકડ કરાઈ છે. પોલીસે પૂછપરછ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 5/10/2023 ના રોજ કોઈ નજર ચૂકવી 2,87,000 અને 700ની એક મેટાડોરમાંથી નજર ચૂકવીને ચોરી કરવી લઈ ગયેલો. જે અનુસંધાને મેટોડા જીએડીસી પોલીસ સ્ટેશન ખાતે 379 મુજબ ગુનો દાખલ કરેલો. ત્યાંના પીએસઆઈ કે ગોહિલ તથા ડિસ્ટાફના માણસો તરફથી આ બાબતે મહેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ છે તેમજ અમારા એસપી સાહેબ શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તરફથી આ ગુનો રોટી ડિટેક્ટ કરવા શોધી કાઢવા સૂચના આપેલ હોય. જે અનુસંધાને રાજકોટ ગ્રામ્યના નેત્રમ કમાન્ડ સેન્ટર ખાતેના સીસીટીવી તેમજ ખાનગી સીસીટીવી ખાતે આ બાબતે ચેક કરતા તેમાં ખાનગી ઇસમો મળી આવેલા હોય. જે અનુસંધાને વાઘુદળ રોડ ઉપર જીઆઈટીસી પાસેથી 3 ઇસમોને પૂછપરછ કરી અને આગવી ઢબે પૂછપરછ કરતા તેઓના નામ છે રાજનભાઈ ઉર્ફે રાજા સુરજભાઈ, પછી સુરજભાઈ સુબ્રમણ્યમ તોતિંકર, તેમજ મૃત્યુકુમાર ઉર્ફ અજીત વેન્ટિલેટર જે નંદુબારના રહેવાસી હોય અને જે નાયડુ ગેંગ તરીકે પ્રખ્યાત હોય. તેની પૂછપરછમાં જાણવા મળે કે તેને અગાઉ સુરત ગ્રામ્યમાં તેમજ વાંકાનેર ખાતે તેમજ ગોંડલ સિટી ખાતે અગાઉ એને આ રીતે મોરબી તેમજ અલગ અલગ જગ્યાઓએ આ રીતે ગુના આ રીતે ચોરી કરેલી હોય. આમ અલગ અલગ ટાઈપના 3 થી 4-5 ગુનાઓ ડિટેક્ટ થયેલા છે.